अमृत भारत स्टेशन योजना माटे वडाप्रधान नरेन्द्र मोदी द्वारा देश में 508 अने गुजरात में 21 तथा वडोदरा में 2 रेलवे स्टेशन ना पुनर्विकास माटे शिलान्यास ई खातमुहूर्त करवामां आव्युं, जेमां विश्वामित्री रेलवे स्टेशन नो बीजो एप्रोच रोड डेवलप करवामां आवशे। सर्क्युलेटिंग एरिया, पार्किंग अने नवी बुकिंग ऑफिस विकसावामां आवशे। एंट्री गेटनी साथे स्टेशन ना बाह्य देखावमां पण सुधारो करवामां आवशे। यात्रीओना वेटिंग एरिया, साइनेज, लाइटिंग व्यवस्था, प्लेटफॉर्मना सरफेस, प्लेटफॉर्म टॉयलेट अने वोटर बूथमां सुधारो करवामां आवशे अने अंदाजित खर्च ₹19.4 करोड़ जेटलो करवामां आवशे। वडोदरा शहर में लगभग 23 स्टेशन है, जो वडोदरा रेलवे कमांड में आता लगभग 23 स्टेशन है जेनु शिलान्यास थवानु छे। एमां प्रतापनगर पण एक छे स्टेशन, दभोई, देरोल, भरूच छे, आवा बधा घणा बधा स्टेशन छे जेनु नवनिर्माण हाथ में धरेल छे। ઘણો ફાયદો થશે। આજે ટેકનોલોજી જોવા જાઓ તો એક સમય હતો જ્યારે આપણે કોઈ કોલસાના એના ઉપર એન્જિન ચાલતા હતા ત્યારે ધુમાડો, એટલું પોલ્યુશન થતું હતું, પછી ડીઝલ આવ્યું। આજે વધુ વધુ પ્રયત્ન ભારત સરકારનો ચાલે છે કે આ બધા જ એન્જિનને બદલીને ઇલેક્ટ્રિકના એન્જિન કરવામાં આવે જેથી કરીને પોલ્યુશન ના થાય અને ગ્રીન એનર્જી છે તો ગ્રીન એનર્જીનો વધુ વધુ વપરાશ થાય, પોલ્યુશન ઓછું થાય, લોકોના સહેજના એના ઉપર જે આના જે પડે છે પ્રત્યાઘાતો પોલ્યુશનના કારણે એ ઓછા થાય। અને સિમિલરલી ગાડીઓની પણ આપણે જોઈએ, આજે વેહિકલ્સ, ફોર વ્હીલર્સ બી જોઈએ તો પ્રયત્ન સરકારનો સતત ચાલે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ઇલેક્ટ્રિસિટીનો વધુમાં વધુ યુઝ થાય, ફોર વ્હીલર્સમાં વધુમાં વધુ યુઝ થાય। એ રીતે ધીરે ધીરે આ ટેકનોલોજીથી ભારત દેશનું નપણું પણ નવનિર્માણ એક વિકાસના જે આપણે હંમેશા ગુજરાત પ્રદેશ પ્રથમ હરોળમાં રહેવા માંગે છે એ રીતે હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પ્રયત્ન છે કે વિશ્વભરમાં ભારત દેશ પણ એક નવા પહેલી હરોળમાં ઊભું જઈને ઊભું રહે એ પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે અને આવતા સમયમાં આપણે કેટલા સારી રીતે એને આગળ મૂકી શકીએ અને પહેલી હરોળમાં ઊભા રહીએ એ જ જોવાનું છે હવે આપણે સૌએ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દરેક ક્ષેત્રમાં જે વિકાસનું જે અભિયાન શરૂ કર્યું છે, પછી હાઈવેના રસ્તા હોય, એરપોર્ટ હોય કે રેલવે હોય, આજે જાણીને આનંદ થયો કે 508 રેલવે સ્ટેશન જે જૂના હતા એનું નવીનીકરણ કરવા માટે 25,000 કરોડના ખર્ચે આજે એનું ખાતમુહૂર્ત થશે અને કામ શરૂ બી થઈ જશે। એનું પ્લાનિંગ, એને જે પૈસા ફાળવેલા છે આ બધું, આપણે બરોડાની આસપાસ જે 6 રેલવે સ્ટેશન છે એનું પણ નવીનીકરણ થશે। એટલે દેશમાં સતત વિકાસ ચાલતો આવ્યો છે અને 2024માં નરેન્દ્ર મોદીજી ફરીથી દેશના વડાપ્રધાન બન્યા।